નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યામ સર એજ્યુકેશનમાં આપસોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર, તેમની અંદર સ્વાધ્યાય 14.1 અને તેમનો દાખલા નંબર 3. આપણને આ દાખલો છે તે ખૂબ જ અગત્યનો દાખલો છે, કારણ કે ખૂટતી આવૃત્તિ આની અંદર મેળવવાની છે. અહીંયા આપણને મધ્યક છે ને તે આપી દીધેલો છે, ખૂટતી આવૃત્તિ મેળવવાની છે. જનરલી વધારે પડતા દાખલાઓ ઘણી વખત બોર્ડની અંદર ખૂટતી આવૃત્તિના પૂછાઈ ગયેલા છે ભૂતકાળની અંદર, એટલે ખાસ આ દાખલો સમજો, ખૂબ અગત્યની રીત છે. હવે અહીંયા આપણે વર્ગ અને આવૃત્તિ એ સુધી જ આપેલી છે, ફરક એટલો છે કે અહીંયા આવૃત્તિ છે ને એફ આપેલી છે. આ ખૂટતી આવૃત્તિ આપણે એફ મેળવવાની છે ને મધ્યક આપણને આપી દીધું છે. તો સૌથી પહેલાં આપણે મેળવશું મધ્ય કિંમત, એટલે કે 11 અને 13 થાય 24, 24 ભાગ્યા 2 એટલે 12, પછી 2 ઉમેરતા જાઓ એટલે આ 14 18 20 22 અને 24. તો આ આપણને મધ્ય કિંમત મળી ગઈ છે. હવે આપણે ધારવાની વાત આવી કે એ ધારવાનો હોય ને એ આપણે હંમેશા મધ્ય કિંમત એક્સાઈમાંથી ધારવાનો હોય. તો એ નોર્મલ દાખલાઓમાં ગમે ત્યાં ધારો તો ચાલશે, પરંતુ જો તમારે સરળતાથી અને સ્પીડલી, એટલા માટે સ્પીડલી કહું છું કારણ કે ગણિતમાં બહુ જ ઓછા વિદ્યાર્થીઓ જેને સમય વધે બાકી ઘટતો જ હોય છે, એટલે સ્પીડલી અને સરળતાથી કઈ રીતના કરી શકે, તો તેના માટે તમારે જે ખૂટતી આવૃત્તિ હોય ને તેની સામે શું ધારવાનું, એ એટલે જે આવૃત્તિવાળો વર્ગ છે તેની જે મધ્ય કિંમત છે ને તેમાં તમારે એ ધારવાનો. બરાબર, આ એક વસ્તુ યાદ રાખજો જેથી ગણતરી તમારી સ્પીડલી અને વાર ન લાગે એવી થઈ જાય. હવે આપણે યુઆઈ મેળવવાનું છે, એટલે ખબર જ છે પદ વિચલનમાં એની સામે 0, ઉપર -1 -2 -3 અને -4, નીચે 1 2. અહીંયા આપણે સિગ્મા એફઆઈનો સરવાળો કરશું અને એફઆઈ યુઆઈનો કરશું, બંનેનો સરવાળો સાથે કરશું. પહેલા આપણે એફઆઈ યુઆઈ મેળવી લઈએ. એફઆઈ યુઆઈ એટલે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર, તો આ બંનેનો ગુણાકાર કરો તો 7 4 28 એટલે -28, 6 3 18 એટલે -18, 9 2 18 એ પણ -18, અને 13 1 13 તો -13, 0 એટલે 0 જ થશે. હવે 5 1 5 અને 4 2 8. હવે સૌથી પહેલાં આપણે આનો સરવાળો કરીએ તો 6 અને 7 13, બરાબર, 13 અને 9 22, 22 ને 3 25, એફને કાઉન્ટ નથી કરવાનો, 25 ને 5 30, 30 ને 4 34, 34 ના 4 વધી કેટલી એવી 3, 3 ને 1 4, બરાબર, અને આ એફને અલગથી જ લખી નાખવાનો એફ વધતા, બરાબર, f+44 આ આપણો સિગ્મા એફ આઈ મળ્યો છે. હવે આપણે અહીંયા -વાળા અને +વાળાનો ગુણાકાર કરી તો -વાળા 4 પદો છે અને +વાળા 2 પદો છે, એટલે +નો તો +13 થાય છે. આપણે આ -વાળાનો કરવો પડશે એટલે 8 ને 8 16 ને 24, 24 ને 3 27, 2 વધી, 2 ને 2 4, 4 ને 1 5 ને 1 6 ને 1 7, -77. -77 ને +13 કરશો એટલે જવાબ માઇનસમાં આવશે, મોટું પદ માઇનસ છે એટલા માટે 7 માંથી 3 જાય તો 4 અને 7 માંથી 1 જાય તો 6, -64. આ આપણને સિગ્મા એફઆઈ યુઆઈ મળી ગયું, સિગ્મા એફઆઈ મળી ગયું છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ, x12 બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. અહીંયા x બાર એટલે મધ્યક ને મધ્યક એટલે 18 આપેલું જ છે, તેથી અહીંયા મૂકી દઈશું આપણે 18, એ એટલે આપણે ધારેલા છે 20 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળ્યું છે -64, એના છેદમાં સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો એફ +44 ગુણ્યા એચ, એચ એટલે વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ એટલે તફાવત, તફાવત એટલે બધામાં કેટલાનો તફાવત છે,
તેર માંથી અગિયાર બાદ કયો તો બે, એટલે અહીંયા બે બધી કિંમત આપણી પાસે મળી ગઈ. સાદુરૂપ આપવાનું છે એટલે સૌથી પહેલાં આ પદને સામે જવા દઈએ, તેથી અઢાર માઇનસ વીસ બરાબર. હવે અહીંયા શું વધ્યું છે જુઓ, આ બંને ગુણાકારમાં છે અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ, એટલે માઇનસ ચોસઠ ગુણ્યા બે એના છેદમાં એફ પ્લસ ચુમ્માલીસ. હવે આ અઢાર માઇનસ વીસ જે છે એની બાદબાકી કરીએ એટલે આપણને મળશે માઇનસ બે બરાબર ચોસઠ ગુણ્યા બે એના છેદમાં એફ પ્લસ ચુમ્માલીસ. આ આખે આખો કૌંસ છે એને હું અહીંયા આવ્યા દઉં એટલે ગુણાકારમાં છે અને આ બે મારે અહીં જ જોતા સામે જવા દેવા છે, એટલે આ એફ પ્લસ ચુમ્માલીસ બરાબર માઇનસ ચોસઠ ગુણ્યા બે અને આ માઇનસ બે પણ સામે છેદમાં ગયા, એટલે આ માઇનસ માઇનસ ભાગાકારમાં બે પ્લસ થઈ ગયા, બે એકા બે, તો વધ્યું શું તો કે એફ પ્લસ ચુમ્માલીસ બરાબર ચોસઠ. હવે આ ચુમ્માલીસને હું સામે જવા દઈશ, તેથી એફ બરાબર ચોસઠ માઇનસ ચુમ્માલીસ, તેથી ખૂટતી આવૃત્તિ એફ બરાબર તમને મળશે વીસ. તો આ આપણને મળી ગઈ ખૂટતી આવૃત્તિ બરાબર, એટલે જે અહીંયા ખૂટતી આવૃત્તિ હતી તે આપણને વીસ હશે કે જેનો મધ્યક છે તે અઢાર થાય. દાખલા ખૂબ સરળ છે, અઘરું કંઈ નથી, માત્ર સમજી અને વ્યવસ્થિત રીતે ગણવાનું. ઉતાવળ કરશો તો ગણતરીમાં ભૂલ કરશો. ઘણા વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે કે જેને આવડતું જ હોય છે, બધી રીતે આવડતી હોય છે, પરંતુ ઉતાવળમાં ગણતરી સાદુરૂપ આપવાને લીધે ક્યાંક ને ક્યાંક માઇનસ પ્લસમાં કે ખબર નહીં ક્યાં એ લોકો ભૂલી જતા હોય છે, જેના હિસાબે એનો જવાબ છે તે ખોટો પડતો હોય છે. આ દાખલામાં કંઈ હતું અઘરું? કંઈ નથી, માત્ર શું કર્યું, સૌથી પહેલાં એક્સાઇ મેળવી, એ તો વર્ગ ઉપરથી હોય, પછી એ ધારવાનો, ક્યાં ધારવાનો, તો ખૂટતી આવૃત્તિની સામે. જો બે ખૂટતી આવૃત્તિ આવતી હોય તો કોઈ પણ એકની સામે ધારી શકો તમે. પછી યુઆઈ મેળવું, જે આપણને ખબર જ છે આખું વિચિન જીરો એક બે એક બે ત્રણ ચાર પાંચ મૂકી દઈએ ઉપર માઇનસ નીચે પ્લસ, એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરી લ્યો અને સિગ્મા એફઆઈ યુઆઈ મેળવી લ્યો. આવૃત્તિના સરવાળાથી સિગ્મા જે મળે મેળવી લ્યો, પણ એમાં ખૂટતી આવૃત્તિ હોય એને કાઉન્ટ નહીં કરવાનું બરાબર છે. પછી સૂત્રમાં કિંમત મૂકી દેશો એટલે તમને જવાબ જે છે તે મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને દરેક તમારા મિત્રો સાથે શેર કરો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો કે જેથી આવનાર અમારા દરેક વિડીયો તમને મળતા રહે. આભાર, જય હિન્દ.